મહીસાગર જિલ્લાના છેવાડાના વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નથી ડૉક્ટર કે નથી નર્સ, ખંભાતી તાળા જ જોવા મળે છે. એક તરફ આયુષ્યમાન ભારત નામની યોજના સાકાર લઈ રહી છે. આયુષ્યમાન ભારત મોટા પાયે આ યોજનાને સાકાર કરવા માટેનું સરકારી ગ્રાન્ટો વપરાય છે. લાખો રૂપિયાની ગ્રાન્ટો વાપરી અને મકાન તૈયાર કરવામાં આવે છે, પરંતુ મકાનની અંદર ના ડૉક્ટર મળે છે, ના કમ્પાઉન્ડર મળે છે કે ના નર્સ મળે છે. તો ગરીબ દર્દીઓ કેવી રીતે દવા કરાવે? મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર CSC સેન્ટરો છે, કે જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ જ ઠેકાણા જોવા મળતા નથી સ્ટાફના. સ્ટાફના અભાવે ગરીબ દર્દીઓને લાભ મળતો નથી. એક તરફ સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને આયુષ્યમાન ભારત નામની યોજના મોટા પાયે અને મોટા ઉપાડે ચલાવવામાં આવે છે, પરંતુ ગામડાઓમાં તેનો ઉપયોગ થતો હોય તેવું જોવા મળતું નથી. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે ઉથવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું આ દ્રશ્ય છે, તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર વડદલાથી લઈ અને જે છેવાડના વિસ્તાર છે બાલાસિનોરના, તેમાં નવાગામ પાસે પણ આવેલું છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર CSC સેન્ટર, નાના સેન્ટરો, પરંતુ ત્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. પીવાના પાણીની પણ સમસ્યા જોવા મળતી હોય છે, જેને લઈને સ્થાનિક ડૉક્ટરો રહેતા નથી. એક તરફ સરકારી દવાખાનાઓમાં કાયમી ડૉક્ટર હોવો જોઈએ અને 24 કલાક મકાન પણ બનાવેલું હોય છે ને ત્યાં રહેવું જોઈએ, પરંતુ ગુજરાતના ગામડાઓમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવેલા છે ત્યાં ડૉક્ટરો જોવા મળતા નથી. તેઓ અપડાઉન કરતા હોય છે અને રાત્રિના સમયે જો અઘટિત ઘટના બને તો કોઈ જ સારવાર ગામડાના લેવલે મળતી નથી. ત્યારે બીજી તરફ સરકાર મોટા પાયે ઉપાડે આયુષ્યમાન ભારત કાર્ડથી તમામ પ્રકારના દુઃખ દર્દ દૂર કરવા માટે 2-5 લાખ રૂપિયાની સારવાર મળતી હોય છે, પરંતુ જો ડૉક્ટર ન હોય, નર્સ ન હોય, મેડિકલ સ્ટાફ ન હોય, દવા ન હોય, દુઆ ન હોય તો કેવી રીતે આ વિકાસ થઈ શકે? એક તરફ ગુજરાત વિકાસ મોડલની વાત કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુમસામ ભાસે છે. ના કોઈ દર્દી જોવા મળી રહ્યા છે કે ના કોઈ ડૉક્ટર જોવા મળે છે. જ્યારે ડૉક્ટર, નર્સ કે પછી સ્ટાફ ન હોય અને ખંભાતી તાળા હોય તો દર્દી ક્યાંથી હોય? દર્દીઓને દૂર દૂર સુધી જવું પડતું હોય છે. ત્યારે બાલાસિનોરમાં આવેલા ઓથવાડનું આ સેન્ટર છે અને જે આ સેન્ટરની અંદર ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે. મોટા ભાગે આ દવાખાનું બંધ રહેતું જોવા મળે છે અને આ દવાખાનામાં જે દર્દીઓ આવે છે તે દર્દીઓ પોતાનો દર્દ દૂર કેવી રીતે કરી શકે? અહીંયા નથી સ્ટાફ જોવા મળતો કે નથી કોઈ સુવિધા જોવા મળતી, માત્ર મકાન ઊભું છે શોભાના ગાંઠિયા પ્રમાણે. જે બાલાસિનોર તાલુકાનું છે, મહીસાગર જિલ્લાનું આ સેન્ટર છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આવા તો અનેક કેન્દ્રો કે જ્યાં ઉદ્ઘાટનની રાહ જોતા જોતા મૃતપ્રાય અવસ્થામાં બનતા જઈ રહ્યા છે. તે જ ઉપરાંત બાલાસિનોરમાં આવેલા વડદલા, નવાગામ, ઉથવાડ જેવા અનેક વિસ્તારોમાં, છેવાડાના વિસ્તાર જે મહીસાગર જિલ્લાના છેવાડાના વિસ્તાર અને બાલાસિનોર તાલુકાના છેલ્લા છેવાડાના વિસ્તારના પ્રાથમિક આરોગ્ય અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની અવદશા છે, કે જ્યાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ ન હોવાથી દર્દીઓને પૂરતા પ્રમાણમાં લાભ મળતો નથી. એટલે કે સરકારી યોજનાનો ફિયાસ્કો જોવા મળે છે. ત્યારે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો સત્ય બહાર આવજે. સ્ટાફ અગાઉ 2021માં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઓથવાડ બંધ હાલતમાં જોવા મળી હતી. ત્યારે મહત્ત્વની વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર દ્વારા ઓથવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે આરોગ્ય કેન્દ્ર ખાતે તાળા મારેલા હતા. આ અંગે મેડિકલ ઓફિસરને વાત કરતા તેઓ વેક્સિનેશન સેન્ટર થાંભલા ગામે હોવાનું જણાવ્યું હતું. ત્યારે થાંભલા ગામે વેક્સિનેશન સેન્ટરમાં હાજર કર્મચારીઓ સાથે વાત કરતા તેઓ અહીં આવ્યા નથી, તેમ ગોળ ગોળ જવાબ મળ્યો હતો. મતલબ કે જે આરોગ્ય કેન્દ્ર છે તેના મેડિકલ ઓફિસર જૂઠું બોલતા હોવાનું સાબિત થયું હતું. આ અંગે પણ તાલુકા કક્ષાની મિટિંગમાં પણ બહાના બનાવીને ગેરહાજર ઉપસ્થિત રહે છે. વેક્સિનેશન સેન્ટર પરની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જતા તેઓની સામે અગાઉ પણ નોટિસ ફટકારવામાં આવી હતી. 2021માં બાલાસિનોર ઓથવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને પણ નોટિસ અપાઈ હતી, તેમ છતાં પણ કોઈ સુધારો વધારો જોવા મળતો નથી અને મોટાભાગે આ સેન્ટર બંધ હાલતમાં જ
જોવા મળે છે ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર કરવામાં આવેલું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગોઠિયા સમાન હોય તેવું જોવા મળી રહ્યું છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે બનાવવામાં આવ્યું છે તેમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ તેમાં જો ડૉક્ટર જ ન હોય અને ડૉક્ટરની સેવાઓ જ ઉપલબ્ધ ન થતી હોય તો કેવી રીતે દર્દીઓ ત્યાં પહોંચી શકે તેવા સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે હવે આવનાર સમયમાં આ સેન્ટર પર વધુને વધુ દર્દીઓ આવે તે ખૂબ જરૂરી છે. બાલાસિનોર ઉથવાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને નોટિસ આપવામાં આવી હતી અને આ અંગે નોટિસ મળ્યા બાદ પણ ઘણી વખત આ સેન્ટર બંધ હાલતમાં જ જોવા મળતું હોય છે. ત્યારે તે સિવાય વડોદરા અને નવાગામનું સેન્ટર પણ મોટાભાગે બંધ જ જોવા મળે છે. ત્યારે એક તરફ સરકારની યોજનાઓ આયુષ્યમાન ભારતની યોજના સાકાર કરવા માટે સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ સ્ટાફ નર્સ અને મેડિકલ ઓફિસરોના અભાવના કારણે ને તેમની ગેરહાજરીના કારણે દર્દીઓ જોવા મળતા નથી. અગાઉ પણ 2021માં નોટિસ અપાઈ હતી, તેમ છતાં પણ આ સેન્ટર મોટાભાગે ખંભાતી તાળા જ જોવા મળે છે. ઉથવાળ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોટાભાગે તાળા જ જોવા મળે છે. 24 કલાક પ્રાથમિક સારવાર આપવાની હોવા છતાં પણ રાત્રિના સમયે કોઈ ડૉક્ટરનું અહીંયા રોકાણ પણ જોવા મળતું નથી. આજ દિન સુધી ડૉક્ટર રોકાયા હોય તેવું જોવા મળ્યું નથી. ત્યારે આ સેન્ટરમાં જે સેવાળાના સેન્ટરો આવેલા છે તેવા તમામ સેન્ટરોની યોગ્ય તપાસ કરવામાં આવે અને તેની પર રેડ પાડવામાં આવે તો વધુ સત્ય બહાર આવશે. આમ સમગ્ર ગુજરાતમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઓચિંતી રેડ કરવામાં આવે તો તમામ સત્ય બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.